દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઘણીવાર ઘણા માણસો વારંવાર બીમાર પડી જતા હોય છે. ઋતુનું પરિવર્તન થાય, સામાન્ય કોઈ બહારનું ખાધું હોય, કોઈ દવાખાનામાં ગયા હોય, વારંવાર એમને ઇન્ફેક્શન લાગી જાય છે અને બીમાર પડી જાય છે. બાળકોમાં પણ આવું બને છે, યુવાનોમાં પણ આવું બને છે અને વૃદ્ધોમાં પણ આવું બને છે. એનું મુખ્ય કારણ શું, આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? એનું એક જ કારણ છે મિત્રો, કે આપણી જે માણસ વારંવાર બીમાર પડે છે એની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. હવે રોગ પ્રતિકારક શક્તિ એટલે શું, ઇમ્યુનિટી પાવર એટલે શું, તો એ તમને હું સમજાવું કે આપણું જે બોડી છે એ અબજો સેલોનું બનેલું છે. એ અબજો સેલ જે બનેલા છે એ સેલ એટલે કે કોષ, એની કાર્યક્ષમતા ઉપર આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એનો આધાર રહેલો છે. જેટલી આપણા સેલની કાર્યક્ષમતા વધારે એટલી એ માણસની રોગ પ્રતિકારક શક્તિ વધારે. હવે સેલની કાર્યક્ષમતાનો આધાર શાના ઉપર છે, તો એ સેલને ઓક્સિજન કેટલો મળે છે એના ઉપર કાર્યક્ષમતાનો આધાર છે મિત્રો. કોઈ પણ આપણા શરીરના જે સેલ છે એ સેલને જેટલો ઓક્સિજન વધારે મળે એટલી એ માણસની કાર્યક્ષમતા, એની ઇમ્યુનિટી સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ વધારે કહેવાય. હવે આપણે એના માટે શું કરવું પડે કે દરેક સેલને આપણે વધારેમાં વધારે ઓક્સિજન મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. એમાં એક તો મેં પ્રયોગ તમને બતાવ્યો છે પ્રાણાયામનો, અનુલોમ વિલોમ પ્રાણાયામ રોજ સવારે 10 મિનિટ કરો, સાંજે 10 મિનિટ ભૂખ્યા પેટે કરો. બીજી એક વાત, શિયાળો આવી રહ્યો છે તો એક બીજી એક ટ્રીક તમને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બતાવવા જઈ રહ્યો છું મિત્રો. દરેક સેલને ઓક્સિજન વધારે મળે એ માટે શું કરવું જોઈએ? આપણને ખબર છે, આપણે વિજ્ઞાન સાયન્સ ભણ્યા હોય તો ખબર હોય કે દરેક સેલને ઓક્સિજન પહોંચાડવાનું કામ એ હિમોગ્લોબિન નામનું તત્વ કરે છે. હવે હિમોગ્લોબિન નામનું તત્વ જેટલું વધારે એટલું દરેક સેલને ઓક્સિજન વધારે મળે, સિમ્પલ સીધી વાત છે. તો હિમોગ્લોબિન આપણને શામાંથી વધારે મળે મિત્રો? આપણને ખબર છે કે બહેનોમાં, લેડીઝમાં 12-14% હિમોગ્લોબિન જોઈએ અને જેન્ટ્સમાં, પુરુષોમાં 13-15% હિમોગ્લોબિન જોઈએ. આ HB રિપોર્ટ આપણે બ્લડ રિપોર્ટ કઢાવીએ ત્યારે મેજોરિટી હિમોગ્લોબિનનો રિપોર્ટ કઢાવતા હોય છે. એમાં આપણે જોઈ લેવાનું, જો આપણા ટકા હિમોગ્લોબિનના ટકા 12%થી ઓછું હોય તો સમજવાનું, કે 12-10%થી ઓછું હોય તો સમજી લેવાનું કે આપણી બોડીમાં હિમોગ્લોબિન ઓછું છે. અને હિમોગ્લોબિન ઓછું હોય તો આપણા સેલને જે ઓક્સિજન મળવો જોઈએ એટલો ઓક્સિજન મળતો નથી અને એટલી સેલની કાર્યક્ષમતા ઓછી હોય, અને સેલની કાર્યક્ષમતા ઓછી હોય એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને આપણે વારંવાર જે તે રોગોના આપણે શિકાર બનતા હોઈએ છીએ. મિત્રો, આપણા પૂર્વજોએ શિયાળામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટેનો એક પ્રયોગ મૂકેલો છે. કારણ કે શિયાળામાં આપણી પાચન શક્તિ બહુ વધારે હોય છે. હવે સીધી વાત છે કે હિમોગ્લોબિન વધે એવો ખોરાક આપણે લેવો જોઈએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. હિમોગ્લોબિન શામાંથી મળે? તો આયરન અને ફોલિક એસિડમાંથી મળે. આયરન અને ફોલિક એસિડ હોય એવા ખોરાક આપણે લઈએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. આયરન અને ફોલિક એસિડ સૌથી વધારે હોય એવી વનસ્પતિ આ વર્લ્ડમાં એક જ છે અને એ વનસ્પતિનું નામ છે મિત્રો પાલખની ભાજી. આપ જોઈ રહ્યા છો મારા હાથમાં કે આ પાલખની ભાજી છે મિત્રો. આ પાલખની ભાજી શિયાળામાં મળે છે, તો શિયાળામાં પાલખની ભાજી ખાવાનો રિવાજ છે. શિયાળાના 4-5 મહિના ભરપૂર પાલખની ભાજી મળે છે મિત્રો. ઓલરેડી શિયાળામાં સ્વાભાવિક રીતે દરેક માણસની પાચન શક્તિ તેજ હોય છે. હવે આયરન અને ફોલિક એસિડ, લોહ તત્વ, આયરન એ પચવામાં થોડું ભારે છે એટલે શિયાળામાં પાલકની ભાજી ખાવાનો રિવાજ છે. પાલકની ભાજી તમને બાકીની સિઝન કરતાં શિયાળામાં સરળતાથી પચી જાય. મિત્રો, એક વાત તમને કહું કે એક અમેરિકાની એક કંપની છે અને અમેરિકાની એક જાણી માની કંપની છે, એનું નામ નથી કહેતો હું, પણ આ એની આયરન ફોલિક એસિડની આ ડબ્બી છે, એમાં પ્યોર હર્બલ આયરન ફોલિક એસિડની ગોળી આવે છે. 90 ટેબ્લેટના 900 રૂપિયા છે, એટલે એક ટેબ્લેટ 10 રૂપિયાની પડે મિત્રો. હવે આ મોંઘી ટેબ્લેટ આપણે લાવવી, મિત્રો તમને આશ્ચર્ય થશે કે આ જે ટેબ્લેટ બને છે એમાં માત્ર ને માત્ર પાલખની ભાજીનો ઉપયોગ થાય છે. એના ઉપર આ ઇન્ગ્રીડિયન્ટ જે લખેલું છે એમાં પાલખની ભાજીનું લખેલું છે. પાલખની ભાજીના રસમાંથી કોન્સન્ટ્રેટ
કોન્સન્ટ્રેટ કરીને એમાંથી આયરન અને ફોલિક એસિડ ખેંચી લેવામાં આવે છે અને એમાંથી આ ગોળી બનાવવામાં આવે છે. એક ગોળી 10 રૂપિયાની પડે છે. મિત્રો, હિમોગ્લોબિન માટે, લોહી વધારવા માટે આ ખોટા ખર્ચામાં પડવાની જરૂર નથી. મેં તમને જે પાલકની ભાજી બતાવી, ગામડામાં જેને દેશી ભાષામાં લોકો ભાજીપાલો કહે છે, મિત્રો આ ભાજીપાલામાં જે વસ્તુ છે એ વસ્તુ આ ગોળીમાં નથી. કારણ કે આ ગોળી છે એમાં કોઈ ગેરંટી નથી કે એમાં પાલકની ભાજીનો રસ કેટલો આવ્યો છે. મિત્રો, સૌથી વધારે આયરન અને ફોલિક એસિડ, હિમોગ્લોબિન આમાંથી મળે છે. એટલે એક તમને કહી દઉં કે શિયાળાના 4-5 મહિના, આમ તો આખું વર્ષ ખાઈ શકાય, પણ શિયાળાના 4-5 મહિના રોજ એક ટાઈમ તમે પાલકની ભાજી 200-250 ગ્રામ જેટલી પાલખની ભાજી બનાવશો, તમે ખાશો, એને બાફી નાખવાની છે અને બાફ્યા પછી કુકરમાં બાફી સામાન્ય વઘાર આપી અને એ ભાજી તૈયાર કરી દેવાની છે. એના તત્વો નષ્ટ ના થઈ જાય એ કાળજી રાખવાની છે. રોજ એક ટાઈમ તમે પાલખની ભાજી ખાવાનું રાખો. અને પહેલાં હું કહું છું, બ્લડનો રિપોર્ટ કઢાવો અને બ્લડનો રિપોર્ટ, હિમોગ્લોબિનનો રિપોર્ટ કઢાવો અને સતત 1 મહિનો તમે એક ટાઈમ પાલખની ભાજી ખાઓ. આમ તો 2 ટાઈમ ભાવે તો તમે 2 ટાઈમ પણ ખાઈ શકો છો, પેટ ભરીને ધારો એટલી ખાઈ શકો છો, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ હું 1 ટાઈમ કહું છું, 1 ટાઈમ પાલકની ભાજી ખાઓ અને 1 મહિના પછી તમે રિપોર્ટ કઢાવો મિત્રો, તો તમારું હિમોગ્લોબિનના ટકા વધેલા હશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. મિત્રો, મારા એક મિત્રનો જે દીકરો હતો એને ફેફસાનો ટીબી થયો હતો મિત્રો, એનું 7-8% હિમોગ્લોબિન થયું. મેં એમને પાલકની ભાજી ખાવાની સૂચના આપી. 1 મહિનામાં મને કહે છે કે મનરભાઈ, હું 2 મણ ભાજી ખાઈ ગયો, 40 કિલો ભાજી 1.5-2 મહિનામાં એ ખાઈ ગયો. એનું જે 7-8% હિમોગ્લોબિન હતું એ સીધું 14% હિમોગ્લોબિન થઈ ગયું, કોઈ પણ ગોળી વગર. બાકી મિત્રો, બજારમાં ઘણી આયરન ફોલિક એસિડની સિન્થેટિક ગોળીઓ મળે છે, પણ એ ગોળીઓની સાઈડ ઇફેક્ટ હોય છે, કારણ કે એમાં કાચું લોખંડ હોય છે, એટલે એ આપણી સાઈડ ઇફેક્ટ કિડની ઉપર ભયંકર નુકસાન કરે છે. એના કરતાં શિયાળો આવ્યો છે, 4-5 મહિના રોજ એક ટાઈમ પાલખની ભાજી તમે ખાવાની શરૂ કરશો, તો મિત્રો હું કહું છું કે 4-5 મહિનામાં તમારું શરીર પથ્થર જેવું થઈ જશે અને એટલી બધા RBC રેડ બ્લડ સેલ્સ વધે છે, WBC વ્હાઈટ બ્લડ સેલ્સ જેને આપણા બોડીના સૈનિકો કહીએ છીએ, શ્વેતકણો, એ વધે છે અને આપણું હિમોગ્લોબિન વધે છે. મિત્રો, તો આવો આપણે પણ આજથી નક્કી કરીએ કે રોજ એક ટાઈમ પાલખની ભાજી આપણે ખાઈએ અને આપણા શરીરને વજ્ર જેવું, પથ્થર જેવું બનાવીએ. મિત્રો, આવતા વિડીયોમાં કોઈ નવી ટિપ્સ લઈને ફરી મળીશું. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત, જય હિન્દ.